ગઈકાલે આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મણનો ચારણ સમાજનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓએ ચારણોના બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી તેમજ ચારણોના માતા સોનલમાં અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ ચારણ અને ગઢવી સમાજમાં તેમના પ્રત્યે રોષ વ્યાપ્યો હતો જે બાદ હવે આ મામલે ગીગા ભમ્મણના પુત્રએ ચારણ સમાજની માફી માંગી છે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઇમરાન ખેડાવાલા હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી મહેસાણાની ઊંઝા એપીએમસીમાં થોડા દિવસ પહેલાં જ ભરતી કૌભાંડ સામે આવ્યો હતો જેમાં એપીએમસીમાં થોડા દિવસ પહેલાં ચોત્રીસ કર્મચારીઓની ભરતી કરી હતી અને નાયબ નિયામક ચેરમેન સહિત કુલ ઓગણચાલીસ લોકોની ભરતી કરવામાં આવી હતી જેમાં ભરતીમાં સગાવા ચાલ્યા હોવાની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે તપાસ હાથ ધરી છે અને વીસ દિવસમાં રિપોર્ટ સુ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યા છે ઇસરોએ આજે હવામાનની ચોક્કસ માહિતી આપતો ઉપગ્રહ ઇન્સેટ થ્રીડીએસ લોન્ચ કર્યો હતો તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે સાડા પાંચ કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું આ ઉપગ્રહનો ઉપયોગ વાદળો ધુમ્મસ વરસાદ બરફ અને તેની ઊંડાઈ અગ્નિ ધુમાડો જમીન અને મહાસાગરોના અભ્યાસ માટે કરવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વીડિયો દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા ઈડીએ કથિત દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ વિરુદ્ધ કોર્ટનો સંપર્ક કર્યો હતો જે બાદ કોર્ટે દિલ્હીના સીએમને સત્તર ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો ત્યારે આજે તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર થયા હતા બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો છે આજે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતની સત્તર વર્ષીય ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ બે વખતથી ચેમ્પિયન જાપાનની જોડીને ત્રણ બેથી હરાવી હતી આ સાથે ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે ખાનની ફિલ્મ દંગલમાં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર ઓગણીસ વર્ષની વયે નિધન થયું છે થોડા દિવસ પહેલાં જ તેને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું જેની સારવાર માટે તે જે દવાઓ લઈ રહી હતી એના રિએક્શનને કારણે સુહાનીની આખા શરીરમાં પાણી ભરાઈ ગયું હતું જેને કારણે શુક્રવારની સાંજે તેનું મોત થયું હતું ઘાયલ અને ઘાતક જેવી સુપર ડુપર ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા જામનગરની નામદાર કોર્ટે આજરોજ સંભળાવી છે જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી એક કરોડ ઉછીના લીધા હતા જે બાદ પૈસા પાછા ન આપતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેથી ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો સામનો કરવો પડી શકે છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર